વડાપ્રધાન મોદીએ 62મી વખત રેડિયો દ્વારા કરી મન કી બાત, કહ્યું નવું ભારત જૂની રૂઢિયો પર ચાલવા નથી તૈયાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસના ગુજરાત પ્રવાસે, મોટેરા સ્ટેડિયમમાં શાહ ટ્રમ્પ કાર્યક્રમની તૈયારીઓની કરશે સમીક્ષા. અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ ખાતે ગેટ નંબર 3 તૂટી પડતા તાત્કાલિક ગેટ ઉભો કરાયો. વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ આ ગેટથી લેવાના છે એન્ટ્રી. સીએએનઆરસીના વિરોધમાં કચ્છ બંધનું એલાન, અનિચ્છનીય બનાવ ટાળવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત. છોટાઉદેપુરમાં ક્રિકેટના ઝઘડામાં થયેલી જૂથ અથડામણ મુદ્દે બોડેલી બંધનું એલાન, બોડેલીમાં તમામ દુકાનો બંધ. જામનગરમાં એલપીજી ગેસ ભરેલું ટેન્કર પલટતા અકસ્માત, અફરાતફરીનો માહોલ, સદનસીબે કોઈ જાનહાની નહીં. નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ લાઇવમાં, હું છું આપની સાથે ફાલ્ગુની. સમાચારોની વાત કરી, આવતીકાલે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવવાના છે, ખાસ કરીને અમદાવાદની મુલાકાત લેવાના છે, ત્યારે નમસ્તે ટ્રમ્પ નામનો કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમને લઈને હાલ મોટા સમાચાર સામે આવ્યા. પ્રદેશ કોંગ્રેસ નેતા ડિબેટમાં ભાગ નહીં લે, મહત્વપૂર્ણ સમાચાર. ન્યૂઝ ચેનલ ડિબેટમાં કોંગ્રેસ નેતા ભાગ નહીં લે, તો જે પણ ન્યૂઝ ચેનલોમાં ડિબેટ કરવામાં આવી રહ્યું છે, ડિબેટ ચાલતી હોય છે, તેમાં કોંગ્રેસ નેતા ભાગ નહીં લે. કોંગ્રેસ પ્રવક્તા જયરાજ સિંહે આ જાણકારી આપી છે. તો ટ્રમ્પ કાર્યક્રમમાં પહેલા જ મહત્વપૂર્ણ સમાચાર, ટ્રમ્પ કાર્યક્રમને લઈને આ મોટા સમાચાર, મંતવ્ય ન્યૂઝ પર કે પ્રદેશ કોંગ્રેસ નેતા ડિબેટમાં ભાગ નહીં લે. આવતીકાલે જ્યારે બે મહાનુભાવો એક મંચ પર ઉપસ્થિત રહેવાના છે, તે પૂર્વે મહત્વપૂર્ણ સમાચાર, માત્ર પ્રાઇમ ટાઈમ આ ડિબેટમાં જ ભાગ લેશે નેતાઓ, કોંગ્રેસ પ્રવક્તા જયરાજ સિંહે આ જાણકારી આપી છે. આગળ વાત કરીએ, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવવાના છે, તે પહેલા જ હાલ રિહર્સલનો દોર શરૂ થઈ ચૂક્યો છે. તમામ જે રસ્તાઓ પર, જે રૂટ પરથી તેઓ નીકળવાના છે, તે તમામ રૂટ પર હાલ રિહર્સલ ચાલી રહ્યું છે. તેમના આગમન પૂર્વે આ રિહર્સલ કે એરપોર્ટથી ગાંધી આશ્રમ, ગાંધી આશ્રમથી મોટેરા સુધીનું આ રિહર્સલ ચાલી રહ્યું છે. કાર્યક્રમ પહેલા રિયલ ટાઈમ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારની ખામી કાર્યક્રમ દરમિયાન ન સર્જાય તે માટે સુરક્ષા જવાનો સાથે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. એસપીજી એનએસજી કમાન્ડો સાથે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. જે પણ રૂટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જવાના છે, જે રોડ શો યોજવાના છે, સાથે જ મોટેરા સ્ટેડિયમ જવાના છે, ગાંધી આશ્રમ, એરપોર્ટથી લઈને તમામ જે રસ્તાઓ છે કે જ્યાંથી ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પસાર થવાના છે, આ તમામ રસ્તાઓ પર હાલ ગ્રાન્ડ રિહર્સલ યોજવામાં આવ્યું છે. તમામ સુરક્ષા જવાનો આ રિહર્સલમાં તહેનાત છે અને તમામ પ્રકારની કોઈ અડચણ ન થાય તે મુદ્દે હાલ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. નમસ્તે ટ્રમ્પ નામનો કાર્યક્રમ જે યોજાવાનો છે, તે પૂર્વે આ તૈયારીઓ કરવામાં આવી રહી છે, તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ તેમના પત્ની સાથે આવનાર છે, તમામ સુરક્ષા વ્યવસ્થા પણ તહેનાત કરાઈ છે. તો હાલ જે પ્રમાણે ગ્રાન્ડ રિહર્સલ ચાલી રહ્યું છે તમામ રૂટ પર, તે તમામ રૂટ પર અમારા રિપોર્ટર્સ પણ તહેનાત છે. તમામ રિપોર્ટર્સ, આયુષી યાજ્ઞિક કે જે હાલ એરપોર્ટ પર છે, બીજી તરફ ભાવેશ રાજપૂત કે જે હાલ ગાંધી આશ્રમ છે, અને ત્રીજી તરફ વિશાલ મહેતા કે જે સ્ટેડિયમ છે, આ ત્રણેય રિપોર્ટર્સ અમારા તમામ રૂટ પર તહેનાત છે. સૌ પ્રથમ આયુષી, આપના તરફ આવવા માંગીશ. એરપોર્ટ પર હાલ કયા પ્રકારનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે?
ફાલ્ગુની જે રીતે આવતીકાલે ઐતિહાસિક ક્ષણ છે ત્યારે તે પૂર્વે જે સુરક્ષાને ધ્યાનમાં રાખી અને જે રિહર્સલ છે જે રિયલ ટાઈમ રિહર્સલ તે યોજાયું અને ખાસ કરીને જે ઉચ્ચ કક્ષાના જે પોલીસ અધિકારીઓ છે તે એમનો જમાવડો છે તે રિહર્સલમાં જોવા મળ્યો હતો અને હાલ પણ જોઈ શકાય છે કે જે પોલીસ અધિકારીઓ છે આઈજી ડીઆઈજી સહિતના તમામ જે અધિકારીઓ છે તે તમામ ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ અહીંયા જે એરપોર્ટ ખાતે જે નિરીક્ષણ છે તે કરી રહ્યા છે જે રીતે જે આવતીકાલે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયા એરપોર્ટથી જે એક ભવ્ય રોડ શો કરવાના છે રોડ શોના રૂટ પર જે આ એક વિશેષ જે રિયલ ટાઈમ રિહર્સલ છે તે કરવામાં આવી અને તેમાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવું કયા રૂટ પર કયા ફેરફાર કરવા તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ રિહર્સલ છે કરવામાં આવી ત્યારે હાલ જે એક સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે એરપોર્ટની બહાર અને તે અત્યારે જે પોલીસ અધિકારીઓ છે તે ચર્ચા કરી રહ્યા છે કે કઈ રીતે તેઓ આવતીકાલે અહીંયા પોલીસનો બંદોબસ્ત ગોઠવશે કયા પ્રકારના જે અહીંયા બદલાવ છે તેમના દ્વારા કરવા તેને લઈને અત્યારે ચર્ચા છે તે ચાલી રહી છે અને આ જે આખું રિયલ ટાઈમ રિહર્સલ છે તે એરપોર્ટથી શરૂ કરી ગાંધી આશ્રમથી મોટેરા અને મોટેરાથી જે પરત એરપોર્ટ ખાતે આખો જે કોન્વો છે તે આવશે પીએમનો કોન્વો રહેશે અને ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પનો કોન્વો જેમાં જે એસપીજીના જે પ્રમુખો છે તે પણ ઉપસ્થિત રહેશે જે એસપીજીના જે વડા છે તે પણ હાલ અત્યારે જે આ કોન્વો જે ગયો રિયલ ટાઈમ રિહર્સલનો તેમાંથી પોતે જોડાયા હતા અને સાથે જ તમામ જે પોલીસ અધિકારીઓ કે જેમને આ સુરક્ષા બંદોબસ્તની જવાબદારીઓ સોંપાઈ છે તે તમામ લોકો છે કે જે આમાં ઉપસ્થિત રહ્યા અત્યારે પણ જોઈ શકાય છે કે આખો જે એરપોર્ટથી લઈ અને જે રોડ શો નો રૂટ છે ત્યાં સઘન સુરક્ષા વ્યવસ્થા છે ગોઠવી દેવામાં આવી છે. આજે રિહર્સલ જે યોજવામાં આવી હતી તેમાં જે પોલીસ બંદોબસ્ત પણ જે ગોઠવવામાં આવ્યો છે જેટલા પણ આવતીકાલે અધિકારીઓ છે પોલીસ અધિકારીઓ પોલીસ કોન્સ્ટેબલ્સ તમામ લોકો આવતીકાલે જે જે જગ્યાએ તેમને ડ્યુટી સોંપવામાં આવી છે ત્યાં જ તેમને અત્યારે આજે ઊભા રાખવામાં આવ્યા છે જેથી કરીને તેમને સુરક્ષામાં કેવા પ્રકારના બદલાવ લાવવા તેની તમને જે રિહર્સલ દ્વારા માહિતી મળી શકે. જોઈ શકાય છે કે આખો જે રસ્તો છે ત્યાં જે પોલીસનો બંદોબસ્ત છે તે અત્યારે ગોઠવવામાં આવ્યો છે. એરપોર્ટની બહાર પણ જે મેઇન ગેટ છે કે જે ગેટની બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તેને અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે. એનએસજીના કમાન્ડો છે કે એનએસજીના જે અધિકારીઓ છે તે પણ ઉપસ્થિત છે. એટલે કે કહી શકાય કે જ્યારે આવતીકાલે આ ઐતિહાસિક ક્ષણ છે તેને લઈને કોઈ પણ કચાશ છે સુરક્ષામાં તેની પૂરતી કાળજી છે તે લેવામાં આવી રહી છે અને તેના જ ભાગરૂપે આજે ગ્રેન્ડ રિહર્સલ જે છે તે કરવામાં આવી અને રિહર્સલ ગાંધી આશ્રમથી મોટેરાથી પરત અહીંયા એરપોર્ટ ખાતે આવશે જેનું જે આખું સુરક્ષાને લઈને જે તમામ ચકાસ છે તે કરવામાં આવી રહી છે. જી બિલકુલ આયુષ, બીજી તરફ રોડની બંને સાઈડ અને ખાસ કરીને સામાન્ય લોકો માટે એરપોર્ટના રોડ પર કયા પ્રકારની વ્યવસ્થા કરાઈ છે? ફાલ્ગુની ખાસ કરીને જે ઐતિહાસિક ક્ષણો આપણે કહી શકાય કે આવતીકાલે બપોરે 12 વાગે આસપાસનો જે સમય જયારે અમેરિકાના પ્રેસિડેન્ટ ભારતમાં અને અમદાવાદમાં આવી રહ્યા છે, અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે છીએ અત્યારે અને થોડી જ વાર પહેલા જે રિયલ ટાઈમ રિહર્સલ કરાવવામાં આવી રહી છે તેમાં સીએમનો જે કાફલો છે તે અમદાવાદના અત્યારે ગાંધી આશ્રમ ખાતે આવી પહોંચ્યો છે. તે બાદ પીએમનો કાફલો અને ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો અહીંયા આવશે. એટલે કે આવતીકાલનો જે સમગ્ર કાર્યક્રમ છે તે પૂરેપૂરો કાર્યક્રમ જે રીતે યોજાશે, જે રીતે રોડ શોની શરૂઆત થશે, કેટલા વાગે રોડ શો પૂરો થશે તે તમામે તમામ વસ્તુઓની રિયલ ટાઈમ રિહર્સલ હાથમાં હાથ ધરાય છે. અને અત્યારે અમદાવાદનો નજારો જે છે તે બદલાઈ ગયો છે, કારણ કે અમદાવાદ હવે અમેરિકા જેવું દેખાઈ રહ્યું છે. જે રીતે સ્ટેડિયમનો આસપાસનો વિસ્તાર આપણે જોઈએ, ગાંધી આશ્રમ અત્યારે આપણે છીએ, ગાંધી આશ્રમમાં અત્યારે સીએમનો કાફલો આપણે જોઈ શકીએ છીએ કે તે અહીંયા આવી પહોંચ્યો છે. હવે થોડી જ વારમાં પીએમ અને ડોનાલ્ડ ટ્રમ્પનો જે કાફલો છે તે પણ અહીંયા આવી પહોંચશે. ખૂબ જ તડામાર તૈયારીઓ હાથ ધરાઈ, ગુજરાત પોલીસ હોય કે પછી ગુજરાત સરકાર હોય, તમામે તમામ અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા અને તમામે આ જે કાર્યક્રમ છે તેને સફળ બનાવવાના તમામ પ્રયાસો હાથ ધર્યા છે. ત્યારે અત્યારે રિયલ ટાઈમ રિહર્સલ યોજાઈ રહી છે અને થોડી જ વારમાં પીએમનો જે કાફલો છે, ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો છે તે ગાંધી આશ્રમ ખાતે આવી પહોંચશે. ફાલ્ગુની જી બિલકુલ ભાવેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. અન્ય તરફ સ્ટેડિયમ ખાતે અમારા અન્ય સંવાદદાતા વિશાલ પણ જોડાયેલા છે. વિશાલ, સ્ટેડિયમ ખાતે હાલ કેવો માહોલ, કેવા પ્રકારના રિહર્સલની તૈયારી?
ફાલ્ગુની કહી શકાય કે એક રીતે ઐતિહાસિક દિવસ ગુજરાતના પન્નામાં, કારણ કે 24મી ફેબ્રુઆરી જ્યારે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમની અંદર દિગ્ગજ નેતાઓનો કાફલો આવશે, ખાસ કરીને જે વિશ્વની બે મોટી હસ્તીઓ, જેમાં ખાસ કરીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ડોનાલ્ડ ટ્રમ્પ, કે જે અમેરિકાના પ્રેસિડેન્ટ છે, તે બંને એક જ સાથે અમદાવાદ એટલે કે મોટેરા સ્ટેડિયમ, જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, તેમાં ઉપસ્થિત થશે. આપણે બતાવવા માંગીશ દ્રશ્યો કે જે રીતે અત્યારે હાલમાં મોટેરા સ્ટેડિયમ પર અત્યારે આપણે ઉપસ્થિત છીએ. આ છે વીવીઆઈપી ગેટ, કે જ્યાં આપ જોઈ રહ્યા છો મોટેરા સ્ટેડિયમ, કે જે ક્રિકેટનું સૌથી મોટું સ્ટેડિયમ છે વિશ્વની અંદર, એક નવા ફલક પર નવી ખ્યાતિ મેળવશે 24મી ફેબ્રુઆરીના દિવસે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ બંને સાથે મળી અને તેનું ઉદઘાટન કરશે. પરંતુ તે પહેલા જ તૈયારીઓનો જે દોર છે તે તડામાર શરૂ થઈ ગયો છે. ગુજરાત પોલીસમાં પણ એટલું જ જોમ દેખાઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યો, જે રીતે પોલીસનો કાફલો નજરે પડી રહ્યો છે. વહેલી સવારથી જ આ તમામ ગુજરાત પોલીસના કાફલાને બોલાવવામાં આવ્યો છે અને તૈયારીના તમામ રિહર્સલ અને તમામે ખૂણે ખૂણેથી સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે બાબતની તમામ કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે. સમગ્ર મોટેરા સ્ટેડિયમ આ ઉપરાંત આસપાસના 10 કિલોમીટરના એરિયાને સુશોભિત કરવામાં આવ્યું છે. ના માત્ર રંગરોગાણ પરંતુ લાઇટિંગથી પણ તેને સુશોભિત કરી, અને જાણે કે અમદાવાદમાં એક મોટો ઉત્સવ હોય તેવું લાગી રહ્યું છે. દેશભરમાંથી મોટા નેતાઓ આવશે અને સાથે જ વિશ્વની બે મહાન હસ્તીઓ, એટલે કહી શકાય કે એક મોટી લીડરશીપ ધરાવતા બંને નેતાઓ એક સાથે ઉપસ્થિત થશે. આ ઐતિહાસિક પળને જોવા માટે દેશભરમાંથી અને દુનિયાભરમાંથી લોકો અહીંયા ઉપસ્થિત થવાના છે. અને કહી શકાય છે કે મોટેરા સ્ટેડિયમ, જેની કેપેસિટી 1,10,000 લોકોની છે, પરંતુ તેની અંદર અને તેની બહારમાં ચિક્કાર પબ્લિક ઉમટશે અને લાખોની સંખ્યામાં જે જનતા જ્યારે ઉમટશે ત્યારે તેનો નજારો કંઈક અલગ જ હશે અને ઐતિહાસિક નજારો અવિસ્મરણીય હશે. અને એટલા માટે જ તે દરમિયાનમાં સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય અને કોઈપણ પ્રકારનું અપ્રિય કાર્ય ન બને તે બાબતની તમામ તૈયારીઓ અત્યારે હાલમાં ગુજરાત પોલીસ અને સાથે જ સુરક્ષા એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ સાથે જ અમેરિકાથી પણ સુરક્ષા એજન્સીઓ અહીં આવી છે, તેમના દ્વારા પણ સર્વે કરવામાં આવી રહ્યો છે અને સાથે જ સુરક્ષાની તમામ તૈયારીઓને હાથ ધરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો જે રીતે અત્યારે હાલમાં જે રિયલ ટાઈમ રિહર્સલ ચાલી રહ્યું છે તેના ભાગરૂપે તમામ પોલીસનો કાફલો સમગ્ર રોડ પર તૈનાત કરવામાં આવ્યો છે અને કોઈપણ પ્રકારની ચૂક ના રહે તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સતત પોલીસ અધિકારીઓનું પેટ્રોલિંગ, સુરક્ષા વ્યવસ્થા, નિરીક્ષણ, આ તમામની વચ્ચે હજારો પોલીસનો કાફલો અત્યારે હાલમાં મોટેરા સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યો છે. સાથે જ જે રીતે ભારત અને અમેરિકાના જે ફ્લેગ લગાવવામાં આવે છે તે ફ્લેગ સમગ્ર વિસ્તારને સુશોભિત કરી રહ્યા છે. ખાસ કરીને જે રીતે અત્યારે હાલમાં વીવીઆઈપી એરિયાની વાત કરવામાં આવે તો વિશ્વની બે મહાન હસ્તીઓ, જેમની મિત્રતાના લોકો મિસાલ આપી રહી છે, ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમ કહ્યું છે કે નરેન્દ્ર મોદીની મિત્રતાના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ આજે ભારતની અંદર, ગુજરાત રાજ્યની અંદર અમદાવાદ શહેરમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરવા આવશે. એ એક ઐતિહાસિક પળ હશે અને તે ત્યારે જ શક્ય બન્યું છે કે જ્યારે તે બંને વચ્ચેની એક ગાઢ મિત્રતા દેખાઈ રહી છે ત્યારે. અને સાથે જ આશા કરવામાં આવી રહી છે કે બંને જ્યારે મિત્રો મળશે ત્યારે ના માત્ર સ્ટેડિયમનું ઉદઘાટન થશે પરંતુ વ્યાપારિક વાતચીતો પણ થશે અને કદાચ મોટા કરારો પણ થાય તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. જી જી બિલકુલ વિશાલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. અન્ય તરફ આયુષે, કે જે એરપોર્ટ પર છે, આયુષે જે પ્રમાણે એરપોર્ટ પર અનેક લોકોની અવર જવર રહેતી હોય છે ત્યારે અન્ય લોકો માટે કયા પ્રકારની વ્યવસ્થા છે? બિલકુલ ફાલ્ગુની, જે રીતે અહીંયા જે સુરક્ષા છે તે વધુ ચાંપતો રાખવામાં આવી રહ્યો છે, કારણ કે અહીંયા જે બંને દિગ્ગજોનું આગમન થશે ત્યારબાદ અહીંયાથી જ રોડ શો છે તે શરૂ થશે. ત્યારબાદ જે રોડ શોની જવાબદારી જેમને સોંપાઈ છે, કે જે નિપુણા મેમ, કે જેમને આખી જ આ રોડ શોની જે જવાબદારીઓ છે તેમને સોંપવામાં આવી છે. ખાસ કરીને જે એરપોર્ટની જે સુરક્ષા છે તે તેમના હાથમાં છે, ત્યારે તેને લઈને જ અહીંયા જોઈ શકાય છે કે જેમની જવાબદારી સોંપાઈ છે તેઓ હાલ જે આખી સમીક્ષા કરી ત્યારબાદ ચર્ચા છે તે કરી રહ્યા છે કે કયા પ્રકારનું આવતીકાલે જ્યારે ભવ્ય રોડ શો યોજાશે, એ બંને દિગ્ગજોના આગમન થશે ત્યારે વિશેષ રીતે જ્યારે એરપોર્ટની વાત કરીએ તો એરપોર્ટની સુરક્ષા છે કે જે આમના હાથમાં છે ત્યારે તેમાં કોઈ પણ કચાશ ન રહે તેમનું પૂરતું ધ્યાન છે અહીંયા રાખવામાં આવી રહ્યું છે. અહીંયા વિશેષ રીતે જે સુરક્ષા બંદોબસ્ત ચાંપતો રાખવામાં આવી રહ્યો છે, જે ડોગ સ્કોડ છે, બોમ્બ સ્કોડ છે, તમામ લોકોની જે મદદથી અહીંયા સુરક્ષા છે તેને વધુ ચુસ્ત બનાવાઈ રહી છે. તમામ જે સુરક્ષાના કર્મીઓ છે તેને સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવ્યા છે.
કમાન્ડો છે, એસપીજીના જવાનો છે, તમામ લોકો છે કે જેને અત્યારે એરપોર્ટમાં સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવ્યા છે, જે રિયલ ટાઈમ રિહર્સલ કરવામાં આવી. તેમાં પણ એસપીજી, એનએસજી કમાન્ડો સહિતના જેટલા પણ ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ હતા તે જોડાયા હતા. અને વિશેષ રીતે જે કહેવામાં આવે કે જ્યારે બંને દિગ્ગજો આવવાના છે, ઐતિહાસિક ક્ષણ છે, તેમાં કોઈ પણ કચાશ ન રહે અને સુરક્ષામાં બિલકુલ બાંધ છોડ ન રહે તે માટેનું પૂરતી કાળજી છે તે લેવામાં આવી રહી છે. જી બિલકુલ આયુષી, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. અને તરફ ભાવેશ કે જે હાલ ગાંધી આશ્રમ ખાતે છે. ભાવેશ, હાલ તો કોઈ અપડેટ્સ નથી કે ગાંધી આશ્રમ ડોનાલ્ડ ટ્રમ્પ જવાના છે કે નહીં, પરંતુ તેમ છતાં પણ ગાંધી આશ્રમમાં કયા પ્રકારની તૈયારીઓ? ફાલ્ગુની, આપને જણાવી દઉં કે ખાસ કરીને વ્હાઇટ હાઉસ દ્વારા પણ હવે એ પ્રકારની સ્પષ્ટતા આપી દેવામાં આવી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત લેતે ગાંધી આશ્રમના જે ટ્રસ્ટી છે અમૃતભાઈ મોદી, તેમણે પણ હવે જણાવી દીધું કે તેઓ 25 મિનિટની જગ્યાએ ફક્ત 15 મિનિટ ગાંધી આશ્રમમાં રહેશે. એટલે કે સમય ઘટાડવામાં આવ્યો છે, પરંતુ ગાંધી આશ્રમની જે મુલાકાત છે ડોનાલ્ડ ટ્રમ્પની તે રદ કરવામાં નથી આવી. અત્યારે આપણે જે રીતે જોઈ શકીએ છીએ કે જે કાફલો અહીંયા આવ્યો હતો રિયલ ટાઈમ રિહર્સલ માટે, તે અહીંયાથી રવાના થઈ રહ્યો છે અને મોટેરા સ્ટેડિયમ તરફ રવાના થઈ રહ્યો છે. ખાસ કરીને દ્રશ્યો આપણે જોવા માંગીશું. મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર આપણે દેખાઈ રહ્યું છે કે જે સીએમનો જે કાફલો છે તે અહીંયાથી હવે મોટેરા સ્ટેડિયમ ખાતે જવા માટે રવાના થઈ ગયો છે. ખૂબ જ મહત્વનું છે કે જે કાર્યક્રમ છે તે કાર્યક્રમને સફળ બનાવવા માટે પોલીસ અને ખાસ કરીને ગુજરાત સરકારના જે મોટા ભાગના સરકારી તમામ અધિકારીઓ છે, તમામ કર્મચારીઓ છે, તેમને કામે લગાડવામાં આવ્યા છે. 1,10,000ની ક્ષમતાવાળું વિશ્વની સૌથી મોટી જ્યારે સ્ટેડિયમનું ઉદઘાટન હોય કે પછી જે સ્ટેડિયમમાં કાર્યક્રમ હોય, કારણ કે ઉદઘાટનનું કાર્યક્રમ જે છે તે ઠાલી દેવામાં આવ્યું છે. કારણ કે હવે આવતીકાલે સ્ટેડિયમનું ઉદઘાટન નહીં કરવામાં આવે એ પ્રકારની માહિતીઓ પણ જે રીતે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટે જણાવી છે. આઈપીએલમાં સ્ટેડિયમનું ઉદઘાટન કરાશે. અત્યારે જે સીએમનો કાફલો છે તે ગાંધી આશ્રમથી નીકળી રહ્યું છે અને ગાંધી આશ્રમથી નીકળીને આ જે કાફલો છે તે કાફલો મોટેરા સ્ટેડિયમ ખાતે પહોંચશે અને તે બાદ થોડી જ ક્ષણોમાં, એટલે કે 4-5 મિનિટના સમયમાં પીએમનો કાફલો, વડાપ્રધાનનો કાફલો આ રસ્તા ઉપરથી ગુજરશે, અહીંયાથી આવશે, ગાંધી આશ્રમે ઊભો રહેશે અને તે બાદ તેમની સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પનો જે કાફલો છે તે પણ અહીંયા આવશે. અને ડોનાલ્ડ ટ્રમ્પના કાફલાની આપણે વાત કરીએ તો વિશ્વના સૌથી મોટા નેતા એવા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની સાથે અને ઇવાન્કા ટ્રમ્પ સાથે અહીંયા આવી રહ્યા છે. તેના કાર્યક્રમને સફળ બનાવવા માટે, તેમનું સ્વાગત કરવા માટે, તેમના અભિવાદન કરવા માટે તમામ જે દિગ્ગજ વ્યક્તિઓ છે તેમને પણ બોલાવી લેવાયા છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન છે. લોકોને 10 વાગ્યા સુધીમાં સ્ટેડિયમમાં આવી જવા માટે જણાવાયું છે. અત્યારે જે ટ્રાફિક છે તેને ઊભું રાખી દેવાયું છે, તમામ રસ્તાઓ બંધ કરી દેવાયા છે, કારણ કે રિહર્સલ માટે ગાડીઓ હવે અહીંયા આવવાની છે. એટલે કે જે રીતનો માહોલ આપણે જોઈ રહ્યા છીએ, આ જ માહોલ આવતીકાલે આ જ સમયે આપણને ગાંધી આશ્રમમાં જોવા મળશે. કારણ કે આ જ જે સમય છે કે જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયા આવી પહોંચશે અને અમેરિકાના પ્રેસિડેન્ટ અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લેશે એ નક્કી થઈ ચૂક્યું છે. વ્હાઇટ હાઉસે પણ લીલી ઝંડી આપી દીધી છે અને ખાસ કરીને આશ્રમના જે મુખ્ય ટ્રસ્ટી છે તેમણે પણ માહિતીઓ આપી દીધી છે. અત્યારે આપણે જે સમગ્ર રૂટ જોઈ રહ્યા છીએ કે રૂટને બંધ કરાયો છે, કારણ કે આજે પીએમનો કાફલો, ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો અહીંયા આવી પહોંચશે. અને એ કાફલાની જો આપણે વાત કરીએ તો કાફલામાં એસપીજીના કમાન્ડો, એનએસજીના કમાન્ડો, અમેરિકન સિક્રેટ સર્વિસના જે કમાન્ડો છે તે તમામે તમામ જે ઉચ્ચ સુરક્ષાના કર્મીઓ છે, સુરક્ષા અધિકારીઓ છે તેમની સાથે આવશે. આખા જે રૂટ છે તેનું નિરીક્ષણ કરશે, કારણ કે આ જ સમયે આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના છે. પોલીસના જે કર્મીઓ આપણે ખાસ કરીને બતાવવાનો પ્રયાસ કરીશું કે જેઓ દેખાઈ રહ્યા છે કે પાછળ વળીને ઉભા છે અને રૂટ ઉપર સમગ્ર નિરીક્ષણ કરી રહ્યા છે, કારણ કે જે લોકો છે તે ચાલુ કાફલાની વચ્ચે અહીંયા આવી ન પહોંચે તે માટેની તમામ તકેદારીઓના ભાગરૂપે આ કાર્યક્રમ અત્યારે યોજાઈ રહ્યો છે. રિયલ ટાઈમ રિહર્સલ આપણે જો વાત કરીએ તો રિયલ ટાઈમ રિહર્સલ એટલે કે જે સમયે જે કાર્યક્રમ હોય તે સમયે તે કાર્યક્રમને કઈ રીતે આયોજન કરવું તે માટેની તૈયારી આ તૈયારીનો ભાગરૂપ છે. અને આવતીકાલમાં હવે ફક્ત આપણે વાત કરીએ કે 23 કલાક, હવે તો 24 કલાકમાં પણ 1 કલાક ઘટી ગયો છે, એટલે કે 23 કલાકનો જે કાર્યક્રમ છે તે કાર્યક્રમને સફળ બનાવવા માટે પોલીસ એલર્ટ બની છે. અત્યારે આ રૂટ આપણે જોઈ રહ્યા છીએ કે જે રૂટ ઉપર થોડી જ મિનિટો, એટલે કે 2-4 મિનિટના જે સમય છે તે સમયમાં પીએમ અને ડોનાલ્ડ ટ્રમ્પનો જે કાફલો છે તે અહીંયા ગાંધી આશ્રમ ખાતે આવી પહોંચશે. ફાલ્ગુની. જી બિલકુલ ભાવેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. અને તરફ આયુષી તરફ જઈશું, એરપોર્ટ તરફ. કે આયુષી, જે પ્રમાણે એરપોર્ટથી લઈને ગાંધી આશ્રમનો જે રૂટ છે 9 કિલોમીટર લાંબો આ રૂટ છે, ત્યારે આ 9 કિલોમીટરના રૂટ પર કયા પ્રકારની વ્યવસ્થા, કારણ કે પીએમની ગાડી, સીએમનો કાફલો આ તમામ આ રૂટ પરથી પસાર થવાના છે?
અન્ય તરફ સ્ટેડિયમથી અન્ય વિશાલ પણ જોડાયેલા છે. વિશાલ, જે પ્રમાણે ગાંધી આશ્રમથી લઈને સ્ટેડિયમની વાત કરવામાં આવે, થોડી જ ક્ષણોમાં સીએમનો કાફલો ત્યાં આવી પહોંચવાનો છે, ત્યારે કયા પ્રકારનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે? ચોક્કસથી ફાલ્ગુની, જે રીતે રિયલ ટાઈમ રિહર્સલ ચાલી રહ્યું છે, અમદાવાદ માટે એક ઐતિહાસિક પળ અને એક ઐતિહાસિક ઉત્સવ કે જે અવિસ્મરણીય રહેશે. ખાસ કરીને જે રીતે અત્યારે હાલમાં ગાંધી આશ્રમથી સીએમનો કાફલો રિયલ ટાઈમ રિહર્સલમાં નીકળ્યો છે, ત્યારે રિહર્સલ કરતાં કરતાં તે થોડી જ ક્ષણોમાં અહીંયા સ્ટેડિયમ ખાતે આવી પહોંચશે. આપ જોઈ રહ્યા છો કે જે રીતે નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મિત્રતા અને ખાસ કરીને જે એક મોટી પળ આવતીકાલે 24 ફેબ્રુઆરી ઉજવવાની છે, વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કે જેને લઈને ઉદઘાટન કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે, ત્યારે ખાસ કરીને સુરક્ષાની જો વાત કરવામાં આવે તો તમામ પ્રકારની સુરક્ષા ગોઠવવામાં આવી છે. ધાબા પોઈન્ટોની સાથે સાથે તમામ જગ્યાએ પોલીસની નિગરાની રાખવામાં આવી છે, ના માત્ર જમીન પર પરંતુ આકાશી સુરક્ષાનો પણ નજારો આપણે આવતીકાલે જોવા મળશે. કારણ કે જે રીતે અત્યારે હાલમાં સુરક્ષાની જે વાતો કરવામાં આવી રહી છે તેમાં તમામ જગ્યાએ પૂરતી તૈયારીઓ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્નીના આગમન માટેની કરવામાં આવી છે. આપને બતાવવા માંગીશ કે જે રીતે સ્ટેડિયમની અંદર તેમના વેલકમ માટેના પણ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે કે ઇન્ડિયા વેલકમ્સ, જેની સાથે નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મિલેનિયા તમામની તસવીરો લગાવવામાં આવી છે. મહત્વનું છે કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી અહીંયા આવી પહોંચશે અને આવતીકાલે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું તે ઉદઘાટન કરશે, ત્યારબાદ નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને ક્રિકેટ મેચ રમે તેવી પણ હાલ શક્યતાઓ વર્તાઈ રહી છે. તેમની બંનેની વચ્ચે તેઓ ક્રિકેટ રમશે અને સાથે જ જ્યારે મહત્વનું છે કે આ બંને એક વિશ્વની સૌથી મોટી શક્તિશાળી વ્યક્તિત્વ કે જે બંને દેશોના લીડર કહેવામાં આવે છે, તે બંને દેશોના જે સફળ લીડરો છે તે અમદાવાદના મોટેરા સ્ટેડિયમની અંદર ઉપસ્થિત થઈ અને તેનું ઉદઘાટન કરશે અને તેને સુશોભિત કરશે અને તે માટેની જે સુરક્ષા વ્યવસ્થા માટેની તમામ તૈયારીઓ અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે. થોડી જ મિનિટોમાં અત્યારે સીએમનો રિયલ ટાઈમ રિહર્સલનો કાફલો અહીંયા આવી પહોંચશે અને આ જ રીતે આવનારી આવતીકાલે 23 કલાક બાદ તમામ કાફલો આ જ રિહર્સલ મુજબ જ અહીંયા આવશે અને ત્યારબાદ સમગ્ર કાર્યક્રમને આગળ ધપવામાં આવશે. પરંતુ તે પહેલાં જ સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય અને રિહર્સલ દરમિયાન શું શું ક્ષતિઓ બહાર આવે છે તે તમામ ચેક કરવા માટે પોલીસ અધિકારીઓ અને અન્ય એજન્સીઓ દ્વારા તમામ આ રિહર્સલની કાર્યવાહી કરવામાં આવી છે કે તેના કારણે કોઈ પણ ક્ષતિ હોય તો તેને દૂર કરી અને એક યોગ્ય પ્રબંધ કરી શકાય કે જેના કારણે આવનારો 24 ફેબ્રુઆરીનો જે પર્વ છે, 24 ફેબ્રુઆરી જે ઉદઘાટનનો માહોલ છે તેની અંદર ક્યાંય પણ કોઈ ચૂક ન રહે અને એક અનોખો જે આ ઉત્સવ છે તેને મનાવી શકાય. ખાસ કરીને જ્યારે વિશ્વની મહાશક્તિ કહેવાતા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની સાથે અહીંયા પધારી રહ્યા છે ત્યારે તેમના આગમનને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ના માત્ર અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં પરંતુ અમદાવાદના મેટ્રો સ્ટેડિયમની આસપાસના 10 કિલોમીટરના વિસ્તારને સુશોભિત કરવામાં આવ્યો છે અને તેમના આગમન માટેની તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે લાવવામાં આવી છે. જી બિલકુલ વિશાલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. એરપોર્ટથી આવશે, એરપોર્ટની અંદર કયા પ્રકારની વ્યવસ્થા છે? કારણ કે આવતીકાલના રોજ જ્યારે બે મહાનુભાવો એરપોર્ટથી જ્યારે બહાર આવશે અને રૂટ પરથી પસાર થશે ત્યારે એરપોર્ટની અંદર કયા પ્રકારની સુરક્ષા? બિલકુલ ફાલ્ગુની, જે રીતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તે તો ગોઠવવામાં આવી જ રહ્યો છે કે જ્યારે બંને દિગ્ગજો આવવાના છે ત્યારે કોઈપણ જાતની કચાશ ન રહે તેના માટે સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જે રીતે એરપોર્ટ બહારના દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે જે પોલીસ બંદોબસ્ત તે કડકવામાં આવી રહ્યો છે, આવો જ પ્રકારનો બંદોબસ્ત એરપોર્ટની અંદર પણ છે. એરપોર્ટની અંદરની વાત કરીએ તો કોઈપણ વ્યક્તિને અંદર નથી જવા દેવામાં આવી રહ્યા, પછી તે કોઈપણ હોય તેમના જે આઈ કાર્ડ્સ તે માંગવામાં આવી રહ્યા છે અને જે આખો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પહેર્યો છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. એરપોર્ટ આખું પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. ખાસ કરીને જે ગેટ છે એરપોર્ટનો, ગુજસેલનો ગેટ કે જ્યાંથી બંને દિગ્ગજો બહાર આવશે ત્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અંદરની વાત કરીએ એરપોર્ટની અંદરની તો ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ છે તેમને ત્યાં સ્ટેન્ડબાય રહેવાનું છે, કારણ કે અંદર જે કોઈ પણ વ્યક્તિ છે તેને અલાઉડ નથી કરવામાં આવી રહ્યા. જે સમયે જે ડોનાલ્ડ ટ્રમ્પનું પ્લેન છે કે જે લેન્ડ થશે તે પૂર્વે જ જે બાકીની જે ફ્લાઇટ છે તેને પણ ડાયવર્ટ કરવામાં આવશે. જે આખો બંદોબસ્ત છે તેને તો
ખડકવામાં આવ્યો છે, પરંતુ તેનાથી વધુ બંદોબસ્ત છે કે જે રોડ શો યોજાવાનો છે તેમાં ગોઠવવામાં આવશે. રોડ શો દરમિયાન કોઈ પણ જાતની સુરક્ષામાં કચાસ ન રહે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જે રીતે સિક્રેટ સર્વિસના હાથમાં પણ સુરક્ષાની વ્યવસ્થા આપવામાં આવી છે, અત્યારે જે રિયલ ટાઈમ રિહર્સલ કરવામાં આવી છે તેમાં જે પ્રકારે આખી રિહર્સલ કરવામાં આવી, કયા પ્રકારની જે રિહર્સલમાં કઈ કયા સુધારા તેમને લાવવા. જી બિલકુલ, આપ ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા.